વિરામ બાદ સ્વાગત છે. સુરેન્દ્રનગરમાં વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ વીજતંત્ર એલર્ટ થયું છે. વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ 3 વીજકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. ખનીજ માફિયાઓ ખેડૂતોના નામે ટીસી વાપરતા હોવાનો ખુલાસો થતા કાર્યવાહી કરવામાં આવી છે. વીટીવી ન્યૂઝના ખનીજ અને વીજ ચોરી સામેના અભિયાનને સફળતા મળી છે. વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર પીજીવીસીએલના મુખ્ય અધિકારી આશીષ વાઘેલાએ માહિતી આપી હતી. વઢવાણ સાયલા થાન મૂડી વિસ્તારમાં ખનીજ માફિયાઓ વીજળીની ચોરી પણ કરતા હતા. ખેડૂતોને આપનારી વીજળી માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પીજીવીસીએલે એક કમિટી બનાવી વીજ ચોરી રોકવા આદેશ પણ કર્યો હતો. ત્યારે પીજીવીસીએલે પોલીસને વીજ ચોરી મામલે ફરિયાદ નોંધવા પણ આદેશ આપવામાં આવ્યો છે. મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ખનીજ ચોરીમાં પોલીસ તંત્રની મિલીભગત હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે. પોલીસને વીજ ચોરી મામલે ફરિયાદ નોંધવા આદેશ આપવામાં આવ્યો છે. પીજીવીસીએલે કમિટી બનાવી વીજ ચોરી અટકાવવા અનેક પ્રયાસો કર્યા છે. વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ વીજ તંત્ર એલર્ટ થયું છે. વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રાજુદાન ગઢવી. રાજુદાન, પીજીવીસીએલના અહેવાલ અને વીટીવીના અહેવાલ બાદ પીજીવીસીએલ સફાળું જાગ્યું છે અને સફળતા મળી છે, રાજુદાન કેવી માહિતી? જી બિલકુલ, જે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી ચાલી રહી છે, વઢવાણ થાણ સાયલા મૂળી પંથકમાં જે ખનીજ ચોરી ચાલી રહી છે તેના સતત અહેવાલો વીટીવીમાં આવી રહ્યા હતા અને ત્યારબાદ વીજતંત્ર જાગ્યું છે અને તેઓએ જ્યાં જે પ્રકારે ખેડૂતોના નામે બારોબાર ટીસી વહેંચાતા હોવાની વાત જે ફરિયાદ થઈ હતી ખેડૂતોની, તે આધારે હાલ જે પીજીવીસીએલના વડા છે તેમણે જાહેર કર્યું છે કે આ બાબતે અમે 3 વીજ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે અને વીજ ચોરી રોકવા અમે મક્કમ છીએ અને આ બાબતે અમને પોલીસ કોઈ સહકાર આપતું ન હોવાનું પણ જણાવ્યું છે અને FIR નોંધવા માટે પણ એમણે જણાવ્યું છે. બિલકુલ રાજુદાન, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.